આજે ગણેશ ચતુર્થીના દિવસે ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે। ભગવાનની પૂજા અર્ચના કરવા માટે ખરીદવામાં આવતા ફૂલોના ભાવ આ વર્ષે સાતમા આસમાને પહોંચી જતા લોકોના ખિસ્સા ઉપર માર પડી રહ્યો છે। લોકડાઉન અને વરસાદના લીધે ફૂલોની ખેતી પર અસર પડી છે, જેના લીધે જે ગલગોટાના 60-70 રૂપિયા મળતા હતા તે 280-300 રૂપિયા કિલો થઈ ગયા છે, એટલે કે 20 કિલો ગલગોટાના ભાવ 6000 સુધી પહોંચ્યો છે। જો કે ગુલાબના ફૂલો તો બજારમાંથી ગાયબ જ થઈ ગયા છે। જ્યાં પહેલા ગુલાબના ફૂલો 60-70 રૂપિયા કિલો મળતા હતા, ત્યાં 5000 રૂપિયા કિલોના ભાવમાં વેચાઈ રહ્યા છે। ભક્તિ મોંઘી બનવા છતાં લોકો મોંઘા ફૂલો ખરીદવા મજબૂર થવું પડે છે। ફૂલોમાં અચાનક સાતમા આસમાને ભાવ થઈ જવાના કારણે ગ્રાહકો તો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ વેપારીઓ પણ મૂંઝવણમાં છે। કારણ કે રાજ્યમાં વધુ વરસાદ પડવાના કારણે લોકલ ફૂલોની ખેતી નાશ પામી છે અને પુના બોમ્બે જેવા શહેરોમાંથી ફૂલોની આવક પણ બંધ થઈ ગઈ છે। હજારીગલ જે ગલગોટા કહેવાય ને, હજારીગલના ફૂલ રેગ્યુલર તો 60-70 રૂપિયા કિલો હોય। શ્રાવણ માસ દરમિયાન ભક્તિ ભાવ એટલો બધો હતો અને મંદિરનો પ્રવાહ એટલો બધો, એને જોઈને ફૂલ 150-200 રૂપિયા કિલો હતા, પણ ગણપતિ મહોત્સવને લઈને છેલ્લા 2 દિવસથી ફૂલ 300 રૂપિયા કિલો, મતલબ 6000 રૂપિયા મણ ચાલી રહ્યા અત્યારે। રેગ્યુલર સાઈઝ જે અમે 20 રૂપિયામાં વેચીએ યાર, એ અત્યારે 50માં વેચીએ છીએ, જે 30-40માં વેચીએ અત્યારે 100 રૂપિયામાં વેચીએ। 100 રૂપિયામાં વેચતા બી અમને તો કશું નફા જેવું દેખાતું જ નહીં એમાં। 20 કિલો માલ મંગાવીએ ને તો એમાંથી 2 કિલો તો પાણી આવ્યું અંદર, વરસાદનો બળેલો માલ આવે, એકાદ 2 કિલો બગડેલો બી નીકળે, પણ છતાં બી દુકાનદારોને તો એમ ગણો ને કે ભાઈ 6000 રૂપિયા માલ લઈને બી નુકસાન તો 100% નુકસાન એમાં, લોકડાઉનમાં કોઈ વાવેતર કર્યું ના હોય બરાબર। બીજું બોમ્બે પુના અજમેર જેટલું જ્યાંથી ફૂલ આવતા હોય ત્યાં વરસાદનો બહુ પ્રવાહ હતો, વરસાદના કારણે બધું ખેતીવાડી સાફ થઈ ગયું, એમ આવક ઓછી છે અને હમણાં ધાર્મિક દિવસો કહેવાય ને એટલે ઉપાડ વધારે જાણું, એમ એના હિસાબે ભાવ આસમાન છે અત્યારે। 6000 રૂપિયા પહેલી વાર ભાવ, પહેલી વાર આજ સુધી મેં તો નહીં સાંભળ્યો, મેં આજ સુધી નહીં સાંભળ્યો કે 6000 રૂપિયા 20 કિલો હોઈ શકે એમ। આજ ગુલાબ 500 રૂપિયા કિલો છે, હું નહીં માનતો કે આવો ભાવ હવે પછી સાંભળવા મળશે એમ।